પણ આપ સર્વને આ નવવિલાસ પર્વની ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ. ખૂબ જ આનંદનો દિવસ છે. આપણા લાડીલા પ્રભુ એમની વિવિધ લીલાઓ કરી કૃષ્ણ પ્રભુએ, આપને ખબર છે, કૃષ્ણ ચરિત્ર આપણે વાંચીએ, ગોવર્ધન ઉપાડ્યું, ગોવર્ધન ધરણ લીલા, ગાયો ચરાવી ગૌચારણ લીલા, માખણ ચોરી કરી માખણ ચોરી લીલા, વિવિધ એટલી બધી લીલાઓ પ્રભુએ કરી. દાન લીલા હમણાં જ ગઈ. વલ્લભાચાર્યજીએ સૌથી વધારે મહત્વ આપ્યું હોય, સૌથી વધારે ભાર કોઈ લીલા પર આપ્યો હોય, એ દાન લીલા નથી, ગૌચારણ લીલા નથી, પૂતના વધ નથી, પણ રાસલીલા. અને પ્રાચીન કાલમાં કેટલા પ્રસંગો પુષ્ટિમાર્ગીય પુસ્તકોમાં પ્રાપ્ત છે, 84-252માં, કે વૈષ્ણવોએ ઠાકોરજીની રાસલીલાના દર્શન કર્યા તો અર્ધા મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા અને અર્ધા પહોંચી ગયા. બીજી લીલામાં એવું નથી થયું. આજે માખણ ચોરી લીલામાં કુંભનદાસજી સાથે હતા, તો એમણે સાક્ષાત ઠાકોરજીને જોયા, શ્રીનાથજીને, કે માખણ ચોરી જ્યારે ઠાકોરજી કરે છે એમની સાથે. ઠાકોરજીએ કહ્યું કે કુંભના, ચલ મેરે સાથ આજ અપન ચોરી કરવે ચલેંગે, આજ આજે ચલેંગે, કાં ચલેંગે. ઠાકોરજીએ એના ગામનું જ નામ લીધું, યમનાવતા. કે પ્રભુ પર વા ગામ મેં તો મૂકું સબ જાને, ત્યાં આપ મને માર પડાવશો કે કેમ, આપણે બીજા ગામમાં જઈને ચોરી કરીએ, મારા ગામમાં કેમ ચોરી કરીએ, નહીં, હું બધી વ્યવસ્થા કરી આપીશ, તું ચિંતા નહીં કર. અને પ્રભુના બીજા અન્ય સખાઓ અને કુંભનદાસજી આ બધા ત્યાં ગયા ગોપીના બંધ ઘરમાં, અને આપે જોયું છીકો ઉપર છે. ઠાકોરજીએ કહ્યું કે જો આ મારું પ્રતાપ છે કે બધા મારા ભયના હિસાબે ઊંચું ચડાવીને દૂધ દહીં મૂકે છે. અને ત્યારે ઠાકોરજી હસ્યા કે જો જે મારાથી દૂર ભાગવા જાય છે એને હું ખાસ મટકી ફોડું છું. આમાં ઈશ્વર કાકા, ઘણી વખત એવું થાય જ્યાં જ્યારે હવેલીઓ બનતી હોય ને, ઉઘરાણી, બધા આપણે ગામમાં હવેલીના વૈષ્ણવો નીકળે કે ચાલો બધા ફાળો લખાવો ફાળો લખાવો, એનાથી બધા દૂર ભાગે. એ ભાઈ જ્યાં દેખાય બધે ભાગી જાય કે ઓ આ તો ફાળો લઈ લેશે મારી પાસે, ત્યાં દૂર દેખાય તો બધા આમ પતલી ગલીથી નીકળી. ગોપિકાઓએ આવું જ કર્યું, ઠાકોરજીના ભયથી દૂધ દહીં ઊંચું લટકાવી દીધું. અને ઠાકોરજી હસ્યા કે જીવ ભાગશે તો મારાથી ક્યાં ભાગી શકે, તો મને એને પકડવા છે તો હું તો ક્ષણભરમાં એને પકડી લઈશ. એટલે આ આપણી ભ્રમણા છે વૈષ્ણવ, કે આપણે પ્રભુથી ભાગી શકીએ, ક્યારે થવાનું નથી. પણ ઠીક છે, એ વાત, ઠાકોરજી જ્યારે ચડ્યા દૂધ દહીં લેતા હતા, આપના બંને સિંહસ્થ હતા દહીંની મથનીમાં, એવામાં એક અજુગતું બન્યું કે આપની જે વસ્ત્ર હતો કટી પર ધર્યો એ સરકવા લાગ્યો, ઢીલો થઈ ગયો. એટલે પ્રભુને થયું કે હવે મારા બંને હાથ તો ઉપર છે સિંહસ્થમાં, એટલે ત્યાંથી મારા હાથ નીકળે એમ નથી, અને અહીંયા મારી ધોતી સરકી રહી છે, શું કરું. ત્યારે એમ કહેવાય છે કે પ્રભુએ પ્રમેય લીલા કરી અને આપશ્રીએ બીજા બે હસ્ત પ્રગટ કર્યા પોતાના, ચતુર્ભુજ પોતાના બીજા બે હસ્ત પ્રગટ કર્યા. અને બે હાથ તો ઓલરેડી દહીંની મથનીમાં હતા, બીજા બે હાથથી આપશ્રીએ ધોતી છાલી. અને આ દર્શન દૂર ઉભો રહીને કુંભનદાસ જોતો હતો. અને એ દિવસથી એને નક્કી થયું કે આ ઠાકોરજી આજે મારા સખા છે, એ સામાન્ય સખા નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, કે નહીં તો ચતુર્ભુજ સ્વરૂપ કોણ ધારણ કરી શકે. તો મારું કહેવાનું તાત્પર્ય કે આટલી સુંદર મજાની લીલાના દર્શન કુંભનદાસને થયા, પણ એ મૂર્છિત નહીં થયા, મૃત્યુ નહીં પામ્યા. એ બધી લીલાઓ એવી છે. પણ રાસલીલાના દર્શન એટલા ચઢિયાતા ફલ પ્રકરણમાં છે, ભાગવતજીના ફલ પ્રકરણમાં એનો ક્રમ આપણને મળે છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને વૈકુંઠ પણ જવું નથી, ક્યાંય જવું નથી, મુક્તિમાં જવું નથી, સ્વર્ગમાં જવું નથી, પણ એની ઈચ્છા હોય, આકાંક્ષા હોય તો શું આકાંક્ષા, કે અમે પ્રભુની રાસલીલાના દર્શન કરીએ. એટલે વૈષ્ણવો, એના માટે જ આપમાંથી જેમણે જેમણે લીલી પરિક્રમા કરી, પ્રભુએ અલગ અલગ બ્રજના અલગ અલગ સ્થાન પર રાસ કર્યો છે,
તો એ જગ્યા આજે પણ આપણી પાસે છે. તમે બ્રજમાં આવો તો ત્યાં રીતસરના ચોતરા બન્યા છે, સિમેન્ટના ચોતરા છે. લગભગ આ જે કુર્સીઓ મૂકી છે એવડા જ છે, આ સિમેન્ટનો આમ 1.5 ફીટ ઊંચો ચોતરો, કે જ્યાં સારસ્વત કલ્પમાં પ્રભુએ રાસલીલા કરી. ચંદ્ર સરોવર પર પિસાઈ કી કદમ ખંડી, સુનેરા કી કદમ ખંડી, બરસાનામાં બધે અલગ અલગ રાસ કી ઠોર એમ કહેવાય છે. તો કહેવાનું તાત્પર્ય કે અહીંયા ભલે જ્યારે પણ અહીંયા વૈષ્ણવો રાસ લેશે તો તમે, હું તો એ રીતે જોઈશ કે તમે બધા વૈષ્ણવ તો છો 100%, પણ હૃદયમાં પ્રભુ પણ બિરાજમાન છે કે નહીં? આજે તમારામાંથી એવો કોણ છે કે જે પોતાનો છાંયડો ઘરે મૂકીને આવ્યો હોય? એવા છે કોઈ? પોતે તો અહીંયા આવી ગયા, છાંયડો ઘરે છે સંભવ જ નથી, સાથે આવવાનો જ છે. તો એવું સંભવ ખરું કે તમે આવ્યા ને તમારા હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને તમે ઘરે મૂકી આવ્યા છો? થવાનું જ નથી કોઈ દિવસ. તમે અહીંયા આવ્યા તો તમારા પ્રભુ પણ પધારે, અને હું એ રીતે જોઉં કે અહીંયા આપ જે પણ રાસ કરો તો ખરેખર એટલા ઠાકોરજી રાસ કરી રહ્યા છે. અને જે સારસ્વત કલ્પમાં અષ્ટ સખાને જે આનંદ આવ્યો, એ જ કદાચ આપણે જો ભાવના કરીએ, ભાવો ભાવને આ સિદ્ધ વલ્લભે આજ્ઞા કરી છે, તો ખરેખર એ ભાવનાથી આપ કરશો તો તમને આ વરસાદ પણ આડો નહીં આવે, તમને અન્ય લૌકિક કે આ રમઝટ છે, આમ છે તેમ છે, કંઈ જોવાનું નહીં. આપણે તો બસ અલૌકિક, પ્રભુ મારી સાથે છે ને અમે એમની સાથે રાસ કરી રહ્યા છે એ ભાવના રાખીએ, અમને આનંદ થશે. રાસ શબ્દ માંથી માત્રા કાઢી નાખો તો રસ છે, ખબર? રસ છે, એટલે ખરેખર રાસમાં જ રસ છે. અને જો માત્રા ન કાઢવી હોય તો એને ઊંધું કરી દેજો, રાસમાં જ સાર છે. રાસ સારો એટલે વૈષ્ણવ આ ખૂબ જ સરસ દિવસો આવ્યા છે. શરદ ઋતુ આવી છે, હમણાં સુધી વર્ષા ઋતુ ચાલતી હતી, તો શરદ ઋતુમાં પ્રભુ સ્વયં જ્યારે રાસોત્સુક હોય છે, રાસ માટે ઉત્સુક હોય છે, તો આપણે સર્વ પણ રાસોત્સુક બની. આપણી ઉત્સુકતા એટલી ઊંચી હોય કે વરસાદ હોય, કાદવ હોય, એની આપણને કંઈ અસર ન થાય. આપણે જે આનંદમાં ઓછા કમી ન આવે એ જરૂર આપણને બધાને ધ્યાન રાખવું છે. તો અમે આપ સર્વને અંતઃકરણના આશીર્વાદ દઈએ છીએ કે આપ સર્વ પણ ઠાકોરજીની જે પરિક્રમા જે જરૂર રહેજો. એ જ અમે કહીશું કે દરેક રાસનું ખબર એક મધ્ય બિંદુ હોય છે, કેન્દ્ર બિંદુ, સેન્ટર. તો આપણા જીવનનો પણ મધ્ય બિંદુ કોણ છે? પ્રભુ છે. કોઈ પણ રાસ તમે નાનો હોય કે મોટો, એનું સેન્ટર પોઈન્ટ હોય મધ્ય બિંદુ. અહીંયા એટલે સૌરાષ્ટ્રમાં તમે બળદને બાંધો, એ ખીલાથી બાંધો ને, પછી એ ખીલાથી બળદ બંધાયેલું હોય, ભલે એની 100 ફીટ દૂર એની દોરી જાય દોરડું, પણ એને સાંજે આવવું ક્યાં પડે? ખીલા પાસે. તમે વૈષ્ણવ છો, તમને છેવટે જવું ક્યાં પડે, આવવું ક્યાં પડે? ઠાકોરજીના ચરણમાં. એટલે એ ક્યારેય તમારા જીવનનું મધ્ય બિંદુ હલવો નહીં જોઈએ. તમને લાગે કે પ્રભુથી વધારે મહત્વનું કંઈક અન્ય છે, એ ખોટી વાત રહેશે. એટલે હું એ જ આપ લોકોને કહું છું કે રાસ આપણને ઘણી ઘણી વાતો શીખવાડતું હોય છે, અને જેમ સાથે બધા ભેગા મળીને રાસ કરીએ, બધા આગળ પગ ચાલે, બે પગ આગળ રાખે, એક પગ પાછળ રાખ્યો, તો એમાં એ આવે કે સમાજની સાથે ચાલજો. એ આપણા સમાજ, ભલે વૈષ્ણવ સમાજ હોય, પટેલ સમાજ હોય, જે તમારા ગામનો સમાજ હોય, સમાજથી અવળા નહીં જતા.